अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सत्य नहीं तुम्हें उपासना करो एटले तो परमात्मा ए जरे दशम स्कंध में कहू देवताओ ने કે હું જે કાંઈ લીલા કરું સત્ય હોવી જોઈએ, તમે સત્ય રાખજો, એમાં ભરોસો રાખજો. અને ત્યારે દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે, સત્યવ્રતમ સત્ય પરમ તે સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. પ્રભુ તમે સત્ય છો, તમે સત્ય છો, તમે સત્ય છો. દેવતાઓ એકવાર નહીં, 9 વખત એમ કહ્યું, પ્રભુ તમે સત્ય છો. એક જ શ્લોકમાં 9 વખત શબ્દ સત્યનો આવ્યો. સત્ય શબ્દની આરાધના કરવાની વાત. સત્યમ પરમ ધીમહી, ધીમહી એટલે ગાયત્રી મંત્ર થયો. અને એવો જ એક ભાગવતનો વાસુદેવ ગાયત્રી મંત્ર, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહી પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો ગાયત્રી મંત્ર અને 24 અક્ષરનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. આવું મહાપુરુષ એમ કહે છે કે તમે આખું ભાગવત વાંચો અને એક ગાયત્રી મંત્રના શ્લોકનો તમે એક મંત્રનો ખાલી એક પાઠ કરો, ગાયત્રી મંત્રનો એક પાઠ કરો અને તમને ભાગવતનું ફળ મળે છે. આટલો આટલો મહાન મંત્ર છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત, 24 અક્ષરનો બનેલો ગાયત્રી મંત્ર. એટલે તો કહ્યું, અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. તમે જુઓ 24 અક્ષરનો ગાયત્રી મંત્ર, ભગવાનના 24 અવતાર, દત્તાત્રેયના 24 ગુરુઓ, આ પ્રકૃતિના આ જે પ્રકૃતિ છે, આ પૃથ્વી, એના તત્વો પણ 24, આપણું આ શરીર બન્યું એ પણ 24 તત્વોનું, આ પંચમહાભૂતનું જે પિંડ છે એ પણ 24 તત્વનો છે. પંચમહાભૂત 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 20 થયા, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ 4 પદાર્થો બીજા મળ્યા, એનું આ શરીર બન્યું અને એમાં 1/25મું તત્વ જીવ આવ્યો ને એટલે માણસ થઈ ગયો, નકર તો આ મળદું જ છે. 25મું તત્વ જીવ આવ્યો, બાકી આ 24 તત્વોનું શરીર જૈન સંપ્રદાયના તીર્થકરો પણ 24 બતાવ્યા છે. પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24, આપણે જે ગઈ ને કે હે પરમાત્મા, એ પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24. પરમાત્મા શબ્દમાં પહેલો જ અક્ષર છે પ, ગુજરાતીમાં પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, અડધો ત છે એટલે ગુજરાતીનો 8 છે, છેલ્લે પાછા મા શબ્દ એટલે 4.5 છે. સરવાળો ઘેરજન કરી લેજો, 24 થાય. અને જો 23 અથવા 25 થાય ને તો કાલકથામાં આવજો. 24 થાય તો વેલા આવજો એમ. ધર્મને ભજવાની વાત છે. ધર્મને ભજજો, સત્યની આરાધના કરજો. ગાયત્રી મંત્રનો વિસ્તાર બતાવી અને ધર્મના ચરણની વાત બતાવી. ધર્મના 4 ચરણો, સત્ય, દયા, પવિત્રતા અને તપ, એમાંથી અત્યારે ધર્મ એક પગે ઊભો છે અને એક પગ એ સત્યનો પગ છે. સત્યનો પગ છે આપણો ધર્મ, અત્યારે સત્ય ઉપર પડેલો છે, સત્ય ઉપર ટકેલો છે. ધર્મ પ્રોજિત કે તવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાં વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનં
श्रीमद् भागवते महा मुनि कृते किंबा परे ईश्वर सद्यो रद्यवरुध्यते त्र कृतिभि शुश्रूषुभि तत्क्षणा। सज्जनों नु निष्कपट एज आपड़ा धर्म नु निरूपण छे। आपड़ा धर्म नु निरूपण करनारा ए सज्जनों सत्यनी आराधना करावते। भगवाने मनुष्य अवतार आप्यो, सज्जनों छे भगवानना नामने पीवे छे, भगवानना नामनो रस पीवे छे। अने आपड़े मनुष्य बनीने आव्या छीए ने तो भगवानना नामनो रस पीवो वाला, ईश्वरना नामनो रस पीवो। એટલે તો ભગવાન સ્વયં બાદરાયણે એમ કહ્યું, નિગમ કલ્પતરોર્ગલિતં ફલં સુખમુખાદ મૃતદ્રવ સંયુતં પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા। તમે ભાવુક બની અને રસ પીવો, રસિક બનીને રસ પીવો। અને આ ભાગવત તો ભાગવતને રસ કીધો, તમે જુઓ ભાગવતને રસ કીધો, કારણ કે રસમાં જે મજા છે ને એવી મજા બીજે ક્યાંય નથી વાલા। રસ હું કામ કીધો તો મહાપુરુષોનું ચિંતન એવું છે કે રસ હોય ને તો બધા પી શકે, શેરડી હોય તો શેરડીના એ સાઠામાં રસ ભર્યો છે પણ શેરડીમાંથી રસ સીધો અમુક જ ખાઈ શકે, નાના બાળકને શેરડી ન દેવાય કારણ કે એના પેઢા છોલાઈ જાય, વૃદ્ધ થઈ ગયા પછી એને શેરડી ન દેવાય, એના પેઢા છોલાઈ જાય। યુવાની અવસ્થામાં શેરડી હોવી જોઈએ તો એ ખાઈ શકે, કારણ કે દાંત સારા હોય, મજબૂત હોય। પણ એનો એ શેરડીનો રસ, બાળક નાનું હોય તો ભલે અને વૃદ્ધ થઈ ગયા હોય તો ભલે, તમે શેરડીનો રસ કાઢી અને પીવડાવવા લાગો એટલે એ માણસને રસ પાઈ શકાય। એટલા માટે કહ્યું આ રસ છે, ભાગવતનો રસ છે, ભાગવત રસ અમૃત છે। અને આમ જોવા જઈએ ને તો ભાગવત છે ને આપણું પહેલાના સમયમાં જે બહેનો માતાઓ જે શીરો બનાવતા ને એવો શીરો છે। શિયાળનો સમય હોય અને ગોળની પાઈ લઈ અને એમાં ઘઉંનો લોટ નાખે અને ઢીલો ઢીલો વધારે ઘીવાળો શીરો બનાવે, પછી એને ચાવવો ન પડે, ચમચી મોઢામાં મૂકો સીધી ઉતરી જાય, ચમચી મોઢામાં મૂકો સીધી જ ઉતરી જાય। પણ હવે જે શીરા બને છે ને એને ચાવવા પડે છે, શું કામે ખબર છે? આ ભાગવત એવું જ છે, ભાગવત એક સરસ મજાનો શીરો છે, ભાગવત એ સરસ મજાનો એક રસ છે, પણ હવે ભાગવતને ચાવવું પડે છે ને એનું મૂળ કારણ એ છે, ભાગવતને ચાવવું પડે છે એનું મૂળ કારણ એ છે કે અત્યારના બહેનો જે શીરો બનાવે ને એમાં બહેનોને મનમાં એમ થાય કે મારો શીરો વધારે સારો, મારો શીરો વધારે સારો, એટલે બહેનો પછી ડ્રાયફ્રૂટના ટુકડા નાખે સારો બનાવવા હાટું, અને પછી નો છૂટકે ચાવવો પડે ને એમ। અમારી કથાનું એવું થયું છે લખમણ બાબા, અમારી કથા હારી, અમારી કથા હારી, અમારી કથા હારી, એટલે અમે નવું નવું નાખ્યા કર્યા, એમાં આ કથા થોડીક થઈ ગઈ કઠણ એટલે ચાવવી પડે છે હવે, નકર તો સીધી બી ઉતરી જતી। ભગવાનના નામનો રસ પીવો, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ પિયો રે
पियाला राम रस का। ए कोई पियो रे पियाला प्रेम रस का, જીવન કેમ જીવવું એની આશા મળશે, જીવન કેવું જીવવું એનો માર્ગ મળશે તમને। ત્યારબાદ સોનકે છ પ્રશ્ન કર્યા, ષડ પ્રશ્નો થયા। બાપજી શાસ્ત્ર એટલે શું, શાસ્ત્રનો સાર શું, શ્રેય એટલે શું, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય, ભગવાન રાજા બન્યા એનું કારણ શું, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી, અને છેલ્લો પ્રશ્ન અનાવતાર દશામાં ધર્મ કોના શરણે ગયો, આ કથા અમને કરો। એટલું કહી આ છ પ્રશ્નો થયા, અને એ છ પ્રશ્નોના જવાબ માટે થઈ અને ભગવાન ભાગવતજીની કથા સુત નામના મહાપુરાણી સોનકને કહે, અને ભાગવતના કથાના આરંભમાં પરમાત્માને વંદન કર્યા। નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસં તતો જય મુદીરયે, તતો જય મુદીરયે। ભગવાન નારાયણને વંદન કર્યા અને ત્યારબાદ એમ કહ્યું, ભગવાનના 24 અવતારોની ગાથા બતાવી અને કહે છે કે હે સોનક, હું તમને જે ભાગવત કથા કહેવા જઈ રહ્યો છું એ ભાગવત કથા મારા ગુરુદેવ ભગવાન વેદવ્યાસે લખી છે। વેદવ્યાસે લખી તો વેદવ્યાસને આ ભાગવત લખવા માટે થઈને પ્રેરણા કોણે કરી? ભાગવતની કથા લખવા માટે થઈને પ્રેરણા કરી નારદે। તો કહે છે નારદ અને વેદવ્યાસ બે મળ્યા ક્યાં? વેદવ્યાસના આશ્રમમાં મળ્યા છે। એક વખતના સમયે વેદવ્યાસ ખિન્ન મને ઉદાસ થઈને બેઠા છે, અને એ સમયે દેવર્ષિ નારદ આવ્યા। નારદે ત્યાં આવી અને દેવર્ષિ નારદે વેદવ્યાસને પ્રશ્ન કર્યો, વેદવ્યાસ કેમ તમે દુઃખી થયા છો? તો કહે છે કે નારદજી, મેં આટલા પુરાણો લખ્યા, આટલા ગ્રંથોની રચના કરી, પણ મારા મનને શાંતિ ન મળી, મને આનંદ ન મળ્યો, મારા આત્માને આનંદ ન મળ્યો, હવે મને આનંદ મળે એવું કંઈક કરો, હું શું કરું, મને એવું સાધન આપો। અને ત્યારે નારદજી કહ્યું કે વેદવ્યાસ, તમે જે અત્યાર સુધી કંઈ લખ્યું ને એ માત્ર ને માત્ર ગૂઢ જ્ઞાન લખ્યું છે, અને જ્ઞાનની અંદર તો માણસને આળસ અને પ્રમાદ આવે। તમારે જો આનંદ મેળવવો હોય તો એક કામ કરો, તમે ભાગવતને ભાખો। ભાગવત ભાખું, પણ હું એકલો કેમ ભાગવત ભાખી શકું? કારણ કે જો હું લખવા બેસું તો મને આવેલા વિચારો વૈયા જાય, ભૂલાઈ જાય, અને જો હું વિચારતો રહું તો લખી ક્યારે શકું? મને કોઈક મદદ કરે એવું કંઈક કરો। ગણપતિ મહારાજને મદદ કરવા માટેની પ્રાર્થના કરી, ગણપતિ ભાગવતને લખવા માટે તૈયાર થયા। જેમિન ઋષિ ત્યાં આગળ બધું કોઈ ભૂલ નથી રહી જતી ને એને તપાસ માટે બેઠા છે, અને વેદવ્યાસ સમાધિ ભાષામાં ભાગવતજીનો ગ્રંથ લખાવે, અને ગ્રંથ લખાતો જાય। ભાગવતના મૂળ 4 શ્લોકો હતા, ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી ચતુશ્લોકી ભાગવત પ્રગટ થયું, એણે બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, અને નારદે વેદવ્યાસને આપ્યું, અને વેદવ્યાસે એમાંથી 4 શ્લોકોમાંથી વિસ્તાર કર્યો, 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1,500,000 અક્ષરવાળું ભાગવત બનાવ્યું। અને એ ભાગવત એટલે આ જન્મની અંદર માણસને ક્ષણભરમાં મુક્તિ દેનારો ગ્રંથ છે ભાગવત। અને એ ભાગવત કેવો સુંદર છે, આ 7 દિવસની કથા હું કરે? તો જ્યારે વેદવ્યાસ મહારાજે જે ભાગવત લખ્યું, આખા ભાગવતનું નિરૂપણ મારે 2 જ પંક્તિઓ ગાવી છે, પણ 2 પંક્તિમાં આખા ભાગવતનું નિરૂપણ આપી દીધું। સાત દિવસ માં શ્રી કૃષ્ણ
पद जय श्री पुरुषोत्तम अभिराम ए सखी रे आंबो रोपियो। सात दिवस में कृष्ण पद मिलो अने ई आंबो रोपियो सखी होय। पर छेली पंक्ति मने एटला माटे गमे छे, आंबो गाय सीखे ने सांभळे, आंबो गाय सीखे ने सांभळे, तेनो प्रभु चरण कमल मवास ए सखी रे आंबो रोपियो। एनो प्रभु चरण कमल मवास सखी खीरे आंबो रोपियो। ब्रज भूमि माया मनो वास सखीरे आंबो रोपियो। ब्रज भूमि જે આંબાનો વાસ છે, ભગવાન કૃષ્ણ સ્વયં આંબો છે, ભગવાન વેદવ્યાસે આ ભાગવત લખ્યું। હવે વેદવ્યાસને ચિંતા થઈ કે હવે હું આ ભાગવત લખું પણ વાંચશે કોણ, આ ગ્રંથ હું આપું કોને, હવે હું આ ગ્રંથ કોને આપવા જાઉં। કારણ કે સામાન્ય ગ્રંથ નથી કે હું જેવા તેવાના હાથમાં આપી દઉં। હું સામાન્ય ગ્રંથ નથી કે જેને તેને આપી દઉં આ ગ્રંથ, હું કોને આપું આ ગ્રંથ? આ ગ્રંથનો સાચો અધિકારી તો મારો દીકરો સુખદેવ, પણ જન્મતાની સાથે જતો રહ્યો, હું કોને આપું આ ગ્રંથ? પણ લાવ આ ગ્રંથના શ્લોક મારા શિષ્યોને કંઠસ્થ કરાવું। વેદવ્યાસ મહારાજે પોતાના આશ્રમમાં રહેલા શિષ્યોને ભાગવતના દશમ સ્કંદના શ્લોકો કંઠસ્થ કરાવ્યા અને ત્યારબાદ બાળકોને સૂચના આપી કે બાળકો તમે જ્યારે જંગલમાં જાઓ ત્યારે તમારે આ શ્લોકોનું ગાન કરવું, પણ આ શ્લોકો અધૂરા ગાવા। કોઈ આવીને એમ પ્રશ્ન કરે કે આ શ્લોક તમે આખો ગાઓ તો એને આખો સમજાવો, ભલે ગુરુદેવ જેવી આપની આજ્ઞા। બાળકો જંગલમાં જાય છે અને ત્યાં પોતાના ગુરુદેવે જે કંઠસ્થ કરાવેલા શ્લોકો છે એનું જોર જોરથી ગાન કરે છે, શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના વેણુ ગીતનું ગાન કરે છે બાળકો। બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવા
कनक कपीशम वेजयन्तीं च माला। भगवान ने पीला पीतांबर ने पेरा छे, कान में कुंडल पेरा छे, गला में लटकती वनमालाओ भगवान ने धारण करी छे, अने कान नी उपर भगवान ने पीलू करण नु पुष्प पधरायू। कर्णयो करणी कारम, भगवान पीली करण नु पुष्प कान उपर राखता, जेम पेला मिस्त्री बॉल पेन राखे ना यहाँ, એમ ભગવાન પીળી કરણનું પુષ્પ રાખે। કર્ણયો કર્ણિકારમ, અને કાનના કુંડળ તો જાણે ઝૂલા ઝૂલતા હોય એમ ઝૂલી રહ્યા છો। અધૂરો શ્લોક ગાયો વળી આગળ ગયા, વળી અધૂરો શ્લોક ગાયો વળી આગળ ગયા, અને એમાં અધૂરા શ્લોકના શબ્દો એક વૃક્ષના છાયા નીચે પદ્માસનને વાળી દિગંબર અવસ્થામાં બેઠેલા પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજના કાને અવાજ પડ્યો, અને કાન ચમક્યા, આ તો મારા ઠાકુરનો શૃંગાર, આ તો મારા ભગવાનને શૃંગાર કરે છે કોઈ, અને શૃંગાર કરે છે તો અધૂરો શું કામ, ન હાથમાં વાંસલી આપી, ન માથામાં મોર મુગટ આપ્યો। જ્યાં સુધી ભગવાનના માથામાં મોર મુગટ ન આપો ત્યાં સુધી કનૈયાનો શૃંગાર અધૂરો છે સાહેબ। હાથમાં વાંસલી ન આપો શૃંગાર અધૂરો લાગે। અને હું તો હંમેશા કથામાં કહેતો રહ્યો છું કે આ દુનિયામાં જેટલા ભગવાન અવતાર થયા ને એમાં શૃંગારનો રસિયો કોઈ દેવ હોય ને તો ભગવાન કૃષ્ણ છે। ગમે તેટલો શૃંગાર કરો ઓછો જ પડે ને, ગમે તેટલો શૃંગાર કરો ઓછો જ પડે। ક્યારેક ક્યારેક તો ઠાકોરજીને એવા શણગારીએ કે આપણને થાય કાળી ચીપકી કરી દઈ, નકર આને કોકની નજર લાગી જાય। જે દિશામાંથી અવાજ આવતો હતો ને એ દિશામાં આવ્યા છે સુખદેવજી મહારાજ। કાને અવાજ પડ્યો અને આવ્યા જ્યાં બાળકો ગીત ગાઈ રહ્યા છે। આવીને કહ્યું, બાળકો આ શ્લોક તમે ગાઓ છો? હા મહારાજ અમે ગાઈએ છીએ। અધૂરો શું કામ ગાઓ છો, તમને આખો શ્લોક નથી આવડતો? આવડે છે ને મહારાજ। અરે તો પછી આખો ગાવ ને, શા માટે અધૂરો ગાવ છો? આખો ગાવ, તમારે સાંભળવો છે? હા મારે સાંભળવો છે, સાંભળાવો। બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિ રંધ્રાન વેણો રધર સુધ પૂરયન ગો ગીત કીર્તિ પ્રવિશ ગીત રંધ્રાન વેણુ રધર સુદયા પૂરયન ગોપ વૃંદે। અને વૃંદાવનમાં જે ભગવાન વેણુનાદ કરે કાળનીના ધરા ઉપર ઉભા ઉભા એવો વેણું વગાડે ઠાકોરજી, ગોપીઓ ઘરેથી દોડી દોડી નીકળી જાય। રંધ્રાન વેણો રધર સુદયા અને પૂરયન ગોપ વૃંદે, જાણે ગંગામાં પૂર આવ્યું હોય એમ બધી ગોપીઓ ભેગી મળી અને દોડી જાય કે મેરા શામ મુજે બુલા રહા હે, મેરા શામ મુજે બુલા રહા હે, મેરા શામ મુજે બુલા રહા હે। ઠાકોરજી દોડે, ગોપીઓ ભગવાન પાસે જાય, એક શ્લોક સાંભળ્યો ને ત્યાં સામે એક આ મૂર્તિ આવીને ઉભી રહી ગઈ। સુખદેવને થયું કે લાવ આ મૂર્તિને મારા હૃદયમાં પધરાવી દઉં।
પણ વળી થયું કે નહીં ને કદાચ ઠાકોરજીની સેવામાં થોડીક ભૂલ થશે અને અને થોડીક ત્રુટીઓ રહી જશે તો મારો ઠાકોર નારાજ થઈ જશે. બાળકોને કહ્યું, બાળકો એક શ્લોક આવડે તમને? અરે મહારાજ, અરે સાંભળો સાંભળો, આ તો અમારા ઠાકોરજીનો શૃંગાર હતો. અમારા ઠાકોરજી કેવા દેખાય છે ને એ હતું. આ તો ભગવાનનું રૂપ બહુ સારું છે, કાળો છે પણ કામણગારો છે. એટલે આપણો પુનિત મહારાજ લખે છે, કામણગારા કાન કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ધોળા તો ગધેડાય છે. આ દુનિયામાં સ્વરૂપ કરતા તમારા સ્વભાવની કિંમત સારી છે, એટલે તો પરમાત્મા પૂજાયા છે. ભગવાનનું સ્વરૂપ સારું, ભગવાનનું ઐશ્વર્ય સારું અને ભગવાનનો સ્વભાવ સારો. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતજીનું મહાત્મ્ય એમ કહે છે કે ભગવાનનો સ્વભાવ છે તાપત્રય વિનાશાય. અને ભાગવતજીનો ત્રીજો સ્કંદ શું કરે છે? અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘાંસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિં ધાતૃચિતાં તતોન્યમ કંબાદયાલું શરણં વ્રજેમ. કંબાદયાલું શરણં વ્રજેમ. કેવા દયાળુના શરણે જવું જોઈએ? અમારા ઠાકોરજી કેવા દયાળુ છે? તો કહે છે કે માં યશોદાએ દૂધ પીવડાવીને મોટા કર્યા અને એને જેવો મોક્ષ આપ્યો, જેવી ગતિ આપી, એવી જ ગતિ પેલી માસી પૂતનાએ ઝેર પાયું ને તો એને ગતિ આપી. એટલે દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે. આવા સ્વભાવવાળા છે અમારા ઠાકોરજી. કંબા દયાલુ શરણમ વ્રજેમ. આવો જેનો સ્વભાવ છે. આ બે શ્લોક સાંભળ્યા એટલે કે છે, બાળકો આવા બે શ્લોક છે. અરે મહારાજ, આ તો હજી અમારો શોરૂમ છે, ગોડાઉન તો આશ્રમે ભર્યું છે. આવા તો 18,000 શ્લોક છે. હે, આ કોની પાસે શીખા? અમારા ગુરુદેવ પાસે. કોણ તમારા ગુરુદેવ? અમારા ગુરુદેવ છે મહર્ષિ વેદવ્યાસ. વેદવ્યાસનું નામ પડ્યું અને સુખદેવ તન્મય બનીને નાચ્યા છે. આ તો મારા પિતાશ્રીનું નામ છે, આ મારા પિતાશ્રીની સંપદા છે. મારા બાપની સંપદા હોય તો એનો ઉત્તરાધિકારી હું બનું. અને પોતે ભાગવત શીખવા માટે બાળકોની હારે સુખદેવજી મહારાજ વેદવ્યાસ મહારાજ પાસે આવે. વેદવ્યાસ અને સુખદેવનું મિલન થાય અને સુખદેવે કહ્યું, પિતાશ્રી મને ભાગવત ભણાવો, મારે ભાગવત ભણવું છે. અને ભાગવત ભણાવવા માટે તૈયાર થયા, ભાગવત ભણાવ્યું અને પછી જ્યારે એનો પ્રચાર કરવા માટે સુખદેવજી મહારાજ નીકળે, લખનારા વેદવ્યાસે લખ્યું, વાંચનારા સુખદેવ તૈયાર થયા. હવે સાંભળનારા કોઈ ન હોય તો વાંચવું ક્યાં? હવે અહીંયા આવીને હું 3 વાગ્યે બેસી જાઉં અને તમે કોઈ આવો નહીં, મારે ગાવું, હું મારે શું કથા કરવી? હવે સાંભળનાર ન હોય ભાગવતનો તો ભાગવતનો સાંભળનાર પરમ શ્રોતા એટલે પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત મહારાજ એટલે કોણ? અભિમન્યુનો દીકરો. અભિમન્યુ કોણ? પાંડવોના દીકરા. પાંડવ કોણ? તો કહે છે કુરુક્ષેત્રના મહાભારતની વાત. અને મહાભારત આવે એટલે દાદા ભીષ્મ દેખાય, મહારથી કર્ણ દેખાય, 5 પતિવાળી દ્રૌપદી પાંચાલી દેખાય, માતા કુંતા દેખાય, 100 કૌરવો દેખાય, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દેખાય, ભીમસેનની ગદા દેખાય, અર્જુનનું ગાંડીવ દેખાય અને બાણ સયમાં પોઢેલા એક એક રૂવાડે રૂવાડે બાણ લાગ્યું અને છતાં પણ ભગવાનની પ્રાર્થના કરતો દાદા ભીષ્મ દેખાય. મહાભારત ઇતિ પંચમ વેદ. હિન્દુ ધર્મનો 5મો વેદ મહાભારત છે.
ઘણા લોકો એમ કે મહાભારત ઘરમાં ન રખાય નકર મહાભારત થાય. મહાભારત ઘરમાં ની કરમાં મહાભારત વાંચતો નથી ને એટલે મહાભારત થાય છે. તું વાંચ એને સાંભળ. મને મારા બાળપણની એક કથા યાદ છે અને સત્ય ઘટના કહું છું આપને. હું નાનો હતો ને ત્યારે મારી ઘરે એક મારા પડોશી મારા ગામમાંથી એક પુસ્તક દેવા આવ્યા. એટલે મેં મારા પિતાશ્રીને પ્રશ્ન કર્યો. મેં કીધું પપ્પા આ શું છે? તો કહે છે બેટા રામાયણ છે. મેં કીધું રામાયણ આપણી ઘરે? તો કહે છે હા. મેં કીધું આપણી છે? એ કે ના. તો એ કે એની છે. મેં કીધું આપણને કેમ દઈ ગયા? એ કે એવું કહે છે કે 6 મહિના કરતા વધારે જો રામાયણ ઘરમાં રાખીને તો ઘરમાં રામાયણ થાય. આજ મને ખબર પડી રામાયણ ઘરમાં નહીં, રામાયણ તો બીજે તમે કરો છો, નથી વાંચતા કે નથી સાંભળતા. એટલે તમે રામાયણને વાંચો તો બે ભાઈઓની વચ્ચે ઝઘડો નહીં થાય. ભરતને રાજગાદીના વચન માટે થઈને રામે 14 વર્ષનો ઉઘાડા પગે વનવાસ વેઠો સાહેબ. આ રામાયણ શીખડાવે છે. પોતાના પતિના સુખમાં સુખ અને પોતાના પતિના દુઃખમાં દુઃખ આ રામચરિત માનસ શીખડાવે. માં જાનકી પોતાના પતિની પાછળ નીકળી ગયા. અત્યારની સ્ત્રી જાહે કોઈ દી ઉઘાડા પગે બહાર કપડું પડી જાય એટલે લેવા નહીં જાય, રસોડામાં ચંપલ પહેરે. મારી પ્રાર્થના છે એટલું તો થોડીક કૃપા કરો, પવિત્ર સ્થાનોમાં તો ચપ્પલ પહેરીને ન જાઓ, રસોડામાં તો કાઢો. પણ આપણે સુધરી એટલા ગયા ને, સુધરવામાં આપણે પાછુવાળું ન જોયું, વધારે પડતા સુધરી ગયા થોડા. બહુ વધારે પડતું સુધરી ન જવું. અમુક અમુક તો સુધરી સુધરીને બોલે, કોકને થાય હલો ચ અને સ હરખું બોલે એટલે સુધરેલા લાગીએ. તમને ચાચું કહું છું. હા વિકે લ્યો, તારે નથી ચાચું કેવું, તું બે. મહાભારત ઇતિ પંચમ વેદ. મહાભારત તો હિન્દુ ધર્મનો પંચમ વેદ છે બા. અને મહાભારતની ગાથા, આ ભાગવતની કથા તો તમે જુઓ ક્યાં ક્યાંની યાત્રા કરાવે. થોડીક વાર મહાભારતમાં લઈ જાય, થોડીક વાર મને તમને શિવ પુરાણમાં, વામન પુરાણમાં, નારદ પુરાણમાં, રામચરિત માનસમાં, ક્યાં નહીં ક્યાં યાત્રાઓ કરાવે ભાગવત. એ તો આપણે એમ કહીએ છીએ સૌથી છેલ્લું ગ્રંથ ભાગવત છે. પણ કોઈ દીક વિદ્વાનોને પૂછો, વિદ્વાનની પરીક્ષા કરવી હોય ને તો એના હાથમાં ભાગવતનો ગ્રંથ આપી દો એટલે ખબર પડી જાય કે આ કેટલો વિદ્વાન છે. તો આવો હું તમને મહાભારતની યાત્રા કરાવું થોડી. પુરુષાર્થ કી સ્વાર્થ કી પરમાર્થ કી સારથી જિસકે બને શ્રી કૃષ્ણ ભરત પાર્થ કી શબ્દ દીખો શીત હુવા જબ સત્ય સાધક સર્વદા શબ્દ દીખો શીત
निर्भवति भारत अभ्युत्थान अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताय धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे भारत की ये कहानी सदियों से ही पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर बाणी ये विश्व भारती है वीरों की आरती है नित्य नई पुरानी भारत की ये कहानी कहानी है नित्य नई पुरानी भारत की ये कहानी महाभारत महाभारत वचन दिया सोचा नहीं होगा क्या परिणाम सोच समझ कर कीजिए जीवन में हर काम आश कह रही श्वास से धीरज धरना सीख मांगे मिले मोती नहीं मांगे मिले મહાભારતમાં પ્રવેશ થયો અને મહાભારતની દિવ્ય ગાથા દ્રૌપદીના પાંચ દીકરાઓનું શિરછેદન અશ્વત્થામાનું અપમાન અને પરીક્ષિતના માની અંદર ગર્ભની અંદર મામે ગર્ભો નિપાત્યતા અને એ પરીક્ષિતની
એ ગાથા આપણે આવતીકાલ 3 વાગે જ્યારે મળશું ને ત્યારે મહાભારતની કથા હું તમને કહીશ. આવો આજના દિવસની કથાને જ્યારે હું વિશ્રામ આપું, પણ વિશ્રામના સમયે આપ સૌને મારી પ્રાર્થના છે, આરતી જ પ્રસાદ ન વહેંચાય ત્યાં સુધી આપ કોઈ પોતાનું સ્થાન ન છોડશો. એટલે પણ આઈએ બડે ભાવ છે. બોલો દ્વારિકાધીશ એવી તાળી પાડો તો મારા રામની, તાળી વાતો
भक्ति माँ पुंडरिक ने विठल मल्या रे भक्ति कहवाय जो भक्ति माँ पुंडरिक ने विठल मल्या रे भक्ति कहवाय जो ताड़ी पाड़ी लो मारा रामनी रे बीजी ताड़ी ना होय जो ताड़ी पाड़ी लो मारा वातू
स्मरण रसियो रूपालो रंग एवो कान रसियो रूपाळो रंग रेलियो घेर जाव गमतू नथी कान रसियो रूपाळो रंग रेलियो घेर जाव गमतू नथी ए मारे माथे छे पाणी नी हेल रे घेर जाव गमतू नथी ए मारे माथे छे पाणी नी हेल रे घेर जाव गमतू नथी मारे माथे छे पाणी नी हेल रे घेर जाव गमतू नथी मारे माथे छे पाणी नी हेल रे घेर जाव गमतू नथी ओ घेर जाव गमतू नथी घेर जाव गमतू नथी घेर जाव गमतू नथी तोय तमारे जावू पड़से तोय अमारे यही भाव के साथ आज की कथा यहाँ पर विश्राम लेती है बाप आइए बड़े भाव के साथ गाइए हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलो वृंदावन बिहारी लाल की जय भागवत भगवान की जय द्वारिकाधीश की जय उमापति महादेव की जय हनुमान जी महाराज की जय सदगुरु भगवान की जय अम्बे मात की जय पितृ नारायण भगवान की जय आज के आनंद की जय प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव आज ની કથા ને અહીંયા વિશ્રામ આપતા ભગવાન ભાગવતજીના ચરણોમાં મારા માતપિતા ગુરુ મહારાજના ચરણોમાં જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ બપોરે 3 વાગે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું એ જ ભાવ સાથે જય હિન્દ ભારત માતા કી જય હરિઓમ તત્સત અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को हाँ और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए